जीवन ज्योत जागावो प्रभु है, जीवन ज्योत जागावो, जीवन ज्योत जागावो प्रभु है, जीवन ज्योत ज्योत जगावो, वण दीवे अंधारे जोवा, आँखे तेज भरावो, वण जहाजे दरिया ने तरवा, बल बाहु मापो अमने, जल हड़ता शिखवाड़ो प्रभु है, जीवन जो रंगो त्यां बरवा, पीछी तमारी चालावो अमने, मग मगता शिखवाड़ो प्रभु है, जीवन जो जनता शिखवाड़ो प्रभु है, जीवन ज्योत जागावो, हम जीवन नी वादळी नानी आभ विशे शक्ति बलिदान नीर थी, स्नेह शक्ति बलिदान नीर थी, भर चक दार जरावो हमने, स्थल स्थल जीवन ज्योत जागा।
નમસ્કાર. ભારતીય સમુદાય શિક્ષણ સંઘના માધ્યમથી ફરી એક વખત આપણે આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં મળી રહ્યા છીએ. આ કાર્યક્રમ અંતર્ગત હું ગોપાલી ભુજ આપ સૌને સત્કારું છું. કેવી સરસ પ્રાર્થના આપણે હમણાં જ સાંભળી, જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. કવિ સુંદરમની આ ભક્તિ રચના. સુંદરમ તો ઉપનામ છે, કવિનું ખરું નામ છે ત્રિભુવનદાસ લુહાર, અને ગુજરાતી સાહિત્ય જગતનું અતિ આદરણીય નામ છે. બહુ સન્માનથી એમનું નામ લેવામાં આવે છે. એમના સર્જનમાં અધ્યાત્મવાદનો પડઘો જોવા મળે છે. અને બાળ સહજ ભાવે કવિએ કેવી સરસ મજાની પ્રાર્થના કરી છે. બાળક બહુ નિખાલસ હોય છે, નિર્દોષ હોય છે, અને બાળક ભગવાન પાસે જ્યારે કશુંક માગે છે ત્યારે કેવી કેવી વસ્તુઓ બાળક માગે છે. બાળક દ્વારા કવિએ પોતાના મનોભાવોને પણ બહુ સરસ રીતે રજૂ કર્યા છે. બાળકમાં હજી દુનિયાવી વ્યવહારની સમજણ નથી, એવા સમયે બાળક બહુ જ નિખાલસતાથી ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. ટચુકડી આ આંગળીઓમાં જાજુ જોર જમાવો. આ નાનકડા પગને વેગે ભમતા જગત શીખાવો. અમને રડવડતા શીખવાડો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. જુઓ, બાળકની નાની નાની આંગળી છે. બાળક કહે છે ટચુકડી આ આંગળીઓમાં જાજુ જોર જમાવો. આંગળી ભલે નાની છે, હાથ ભલે નાના છે, પણ ઈશ્વર એ હાથમાં બળ આપશે. આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો. એટલે આ નાના નાના પગમાં એટલી શક્તિ આપો કે અમે વિશ્વમાં પરિભ્રમણ કરી શકીએ. આ પરિભ્રમણનો પણ બહુ મહિમા છે. શંકરાચાર્યજી બહુ નાની વયે એમનું ઘર છોડીને પરિભ્રમણ માટે નીકળ્યા હતા, અને પછી એ શંકરાચાર્ય સ્વરૂપે પાછા આવ્યા. એટલે આ બાળક જે માગણી કરે છે, ભલે આપણને નાની અને બાળ સહજ માગણી લાગે, પણ એની પાછળની જે ભાવના છે એ બહુ ઊંડી છે. અમને રડવડતા શીખવાડો. રડવડતા એટલે આ જગતની અંદર પરિભ્રમણ કરતા, રખડતા જેને કહેવાય, વિહાર કરતા શીખવાડો. આ વિહાર કરતા શીખવું એ બી એક સમજવા જેવી વાત છે કે જ્યારે તમે તમને પણ અનુભવ હશે કે જ્યારે તમે ફરવા નીકળો છો, ત્યારે તમે કોઈ એક બીજા જ્યારે બીજા પ્રદેશમાં જાઓ છો તો એ પ્રદેશની સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન કરો છો. ત્યાંની સંસ્કૃતિ સાથે, ત્યાંના માણસો સાથે તમે પરિચિત થાઓ છો. એટલે પોતાનું જે બાળ વિશ્વ છે એને એક્સપ્લોર કરવાની વાત અહીંયા કવિ બાળક દ્વારા ભગવાન પાસે આ માગણી કરાવે છે. અને વણદીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો. વણ જહાજે દરિયાને તરવા બળબાહુમાં આપો. અમને જળહળતા શીખવાડો. કેટલી અદ્ભુત વાત. વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો. આ બહુ આનો અર્થ બહુ ઊંડો છે કે દીવા વગર પણ અંધારામાં જોઈ શકીએ એટલી સમજણ આપવાની વાત છે. આ આંતરચક્ષુ ખોલવાની વાત છે. જ્ઞાન, જ્ઞાન દ્વારા તમારું ક્ષેત્ર વિશાળ બને છે. અને એ એક વખત જ્ઞાન સાથે તમારો પરિચય થાય તો પછી તમે જહાજ વગર દરિયો તરી જાઓ. એટલે એનો અર્થ એ કે આ ભવસાગર તરી જઈએ બહુ સરળતાપૂર્વક, એટલું બળ અમારા હાથમાં આપો. માગણી બહુ નાની છે, પણ એની પાછળનો મહિમા બહુ મોટો છે. અમને જળહળતા શીખવાડો. જુઓ, પ્રકાશિત થવાની વાત માંગે છે બાળક. પોતાના તેજથી જળહળતા શીખવાડો. કેટલું બધું માગી લે છે. પહેલાં તો કહે છે નાના નાના હાથમાં બળ આપો, પગમાં એટલી તાકાત આપો કે વિશ્વ પરિભ્રમણ થઈ શકીએ, કરી શકીએ. રડવડતા શીખવાડી દો, પછી અંધારામાં જોઈ શકીએ એવા જ્ઞાન ચક્ષુ આપો. જહાજ વગર દરિયો તરી શકીએ એટલું બળ અમારા બાહુમાં આપો.
એટલે ભવસાગર તરી જવાનું પણ પરોક્ષ રીતે માગી લે છે. અને ઝળહળતા શીખવાડો, દીપકની જેમ અમે ઝળહળીએ, પ્રકાશમાન થઈએ, સ્વયં પ્રકાશિત થઈએ એવું તેજ અમને આપો. અને ખાલી અમે જ ઝળહળીએ એવું નહીં, પણ પરમાર્થ થકી અમે બીજાને પણ અજવાશ આપીએ, અજવાળા આપીએ. આટલી અદ્ભુત વાત એક નાનો બાળક ઈશ્વર પાસે માગે છે. આપણે તો હવે એટલા બધા દુનિયાવી વ્યવહારમાં પ્રવૃત્ત થઈ ગયા છીએ કે આપણે ભગવાન પાસે જઈએ તો એમ કહીએ કે ભગવાન તું મને એક મર્સિડીઝની વ્યવસ્થા કરી આપ, તો હું તને 1.25 કિલો બુંદીનો પ્રસાદ ધરાવીશ. ત્યારે ભગવાન મનમાં હસતો હશે, એમ કે છે કે ક્યાં મર્સિડીઝ અને ક્યાં 1.25 કિલો બુંદી. ભાઈ તું તારી બુંદી તારી પાસે રાખ, મારે તને મર્સિડીઝની કોઈ વ્યવસ્થા અત્યારે કરવી નથી. પણ આપણામાંથી કેટલા લોકો જઈને ભગવાનને એમ કે છે કે તું મને એક કારની વ્યવસ્થા કરી આપ, એને હું પરમાર્થે વાપરીશ. કોઈને તકલીફ હશે, કોઈને ડૉક્ટર પાસે જવું હશે તો હું ફટ કરતો દોડી દોડીને તારા કામમાં વાપરીશ, સેવામાં વાપરીશ, એને મારી ગાડીમાં ડૉક્ટર સુધી પહોંચાડીશ. કોઈનો કંઈ સામાન અટવાયો હશે તો હું એને એ સામાન મૂકવામાં મદદ કરીશ. આવું કંઈક આપણે જ્યારે પરમાર્થની વાત લઈને ભગવાન પાસે જઈએ ને, ત્યારે ભગવાન પણ એમ વિચારે કે મર્સિડીઝ નહીં તો ચલો એને મારુતિની વ્યવસ્થા કરી આપું. પણ આપણે બધા સ્વાર્થમાં એટલા રચ્યા પચ્યા છીએ કે આપણે ભગવાન પાસે જ્યારે જઈએ છીએ ત્યારે આવું આવું પણ માગી શકાય એવો તો આપણને વિચાર જ નથી આવતો. બાળક માગી શકે છે, કેમ ખબર છે? કારણ કે બાળક નિર્દોષ છે, બાળક અહંકાર વગરનું છે અને ભોળું છે. ભોળું છે એટલે બાળકની માગણી દુનિયાના લોકોની માગણી કરતાં કંઈક જુદી પડે છે. મને એવું કહેવાનું મન થાય કે આ ગીત સાથે હું છે ને ભાવનાત્મક સ્તરે બહુ જોડાયેલી છું. અમે જ્યારે નાના હતા ત્યારે અમને સુવાડતી વખતે મારા નાના બાપુ આ ગીત પાટીએ હિંચકાવતા જતા હોય ને આ ગીત ગાતા હોય. એટલે આ ગીત છે ને જીવનમાં મનમાં ઘૂંટાઈ ગયું છે. જ્યારે જ્યારે આ ગીત સાંભળું કે વાંચું, આજે આ ગીત મને ગીત વિશે વાત કરવાનું મને જે મળ્યું છે એનો પણ મને બહુ જ આનંદ છે. અને જ્યારે હું આ વાંચું સાંભળું ત્યારે હું મારા બાળપણમાં પણ જતી રહેતી હોઉં છું. બાળપણ બહુ હળવું હોય છે, પતંગિયા જેવું હોય છે, ફૂલ જેવું હોય છે. આપણે સૌ પણ આપણા બાળપણને યાદ કરો તો અત્યારે જે બી કંઈ ભરમારોથી આપણે, જે બી કંઈ વજનથી આપણે લદાયેલા છીએ, માનસિક બોજથી લદાયેલા છીએ, બાળપણમાં આ બધું નથી હોતું. કેવા હસતા ખેલતા કૂદતા રમતા રમતા આપણે આપણું બાળપણ વિતાવ્યું હોય છે. એટલે એક બાળક કહી શકે છે કે ઉડતા આમ મનના ફૂલડાને રસથી સબર બનાવો, જીવનના રંગો ત્યાં ભરવા પીછી તમારી ચલાવો, અમને મગમગતા શીખવાડો. મેં કીધું એમ ફૂલ હળવું હોય, સુગંધ ચારે તરફ તરત જ ફેલાઈ જતી હોય. અહીં મનને ફૂલ સાથે જોડી દીધું છે. મન પણ હળવું રાખો અને સત્કર્મની સુવાસ, અમે સારા કાર્યો કરીએ એની સુવાસ લઈને અમે બધે ફરીએ તો અમારી સુવાસ પણ ચારેય તરફ ફેલાશે. અને ફૂલ જેવું રંગીન જીવન આપો, સુંદર જીવન આપો, એવું જીવન આપો કે જ્યાં અમે તમારી સાથે તો ઈશ્વર જોડાયેલા હોઈએ જ, પણ માણસ માણસ સાથે જોડાઈએ, પ્રેમ વહેંચીએ, સત્કાર્યો વહેંચીએ, સેવા કરીએ, પરમાર્થ માટે કંઈક વિચારવા જેવા વિચાર પણ મળવાને એ બી ઈશ્વરના આશીર્વાદ છે. એટલે બાળક મગમગતા શીખવાડવાની પ્રાર્થના કરે છે કે અમે કેવી રીતે મગમગી શકીએ ને એ રસ્તો ઈશ્વર અમને બતાવો. અને આગળ કહે છે પોતાના રંગોથી, ઈશ્વરને કહે છે કે તમારા રંગોથી અમારું જીવન ચિત્ર બનાવો. હવે ઈશ્વર જે જીવન ચિત્રમાં રંગ પૂરે એ જીવન કેટલું સુંદર હોય એ તો આપણે વિચારવાનું છે. ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો. જો હૃદયનો રસ્તો બહુ સાંકડો છે, જેનું હૃદય સાંકડું છે. હૈયાના ઝરણાના નાને સાગર જેવું બનાવો, અમને ગર્જનતા શીખવાડો પ્રભુએ, જીવન જ્યોત જગાવો. સતત જીવનની જ્યોતને જગાવતા રહેવાની, પ્રગટાવતા રહેવાની, પ્રકાશમાન કરવાની વાત કવિ વારંવાર કરે છે. ઉરની સાંકલડી શેરી,
હૃદયનો રસ્તો જો સાંકડો છે તો એનો પંથ વિશાળ બનાવો, જ્યાં સમભાવે બધાનો સમાવેશ કરી શકાય, એક સરખા ભાવે બધાને પ્રેમ કરી શકાય, સત્કારી શકાય, બધા માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવાય, એવું અમારું હૃદય વિશાળ બનાવો. ઉદારતા આપો જીવનમાં, ત્યાગ કરવાની વૃત્તિ આપો જીવનમાં, ને હૈયાનું ઝરણું નાનું છે એને સાગર જેવું વિશાળ બનાવી દો. સાગરની ઊંડાઈ કેટલી બધી છે, કેટલું બધું એના પેટાળમાં સાગર સમાવીને બેઠો છે. ને કહે છે ને, હૈયે વડવા નળ જલે તો એ સાગર જાય, ગાય હસી જાણે જગ ઝેર પીએ સંતન કહેવાય. બાળકની પણ આવી જ માગણી છે કે અમને સાગર જેવા વિશાળ બનાવી દો, પછી અંદર ગમે તેટલી બળતરા થાય, ગમે તે તકલીફ થાય, જીવન સંગીતથી મહેકતું રહે, જીવન સત્કાર્યોથી છલોછલ રહે, આવી માગણી છે ને. એટલે એ જ એ કહે છે કે સાગરની જેમ ગરજતાય શીખવાડો, સાગરની જેમ ગુગવતા શીખવાડો, મોજાનો અવાજ ક્યારેક શાંતિથી બેસીને સાંભળી જોજો. ખાસ કરીને રાતના અંધકારમાં સાગરનું જે સંગીત હોય છે એ બહુ મધુર સંભળાશે તમને. અમ જીવનની વાદળી નાની, મેં કીધું પહેલા જ, બાળક હળવું હોય છે, મનથી હળવું હોય છે, અહંકાર નથી હોતો એનામાં. અમ જીવનની વાદળી નાની, આભ વિશે જો ઉડાવો, સ્નેહ શક્તિ બલિદાન નીરથી ભરચક ધાર જરાવો, અમને સ્થળ સ્થળમાં વરસાવો. આ જીવનની અમારી વાદળી છે એ નાની છે, ક્ષણભંગુર છે, ખબર નથી કે આ જીવનની વાદળી ક્યારે વરસી જશે અને જીવન સમાપ્ત થઈ જશે એ પણ ખબર નથી. તો આ વાદળીને આભમાં ઊંચે ને ઊંચે લઈ જાઓ. એટલે કે જ્યારે માણસ અહંકાર રહિત થાય, વૈશ્વિક થાય, પ્રત્યેક માટે બીજાના માટે જીવતો થાય, ત્યારે અધ્યાત્મ તરફ પ્રયાણ કરે છે. અને અધ્યાત્મ તરફ પ્રયાણ કરે ત્યારે એ ધીરે 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 એના હૃદયની ભાવના છે એ વૈશ્વિક સ્તરે વિસ્તરે છે. એવી જ રીતે બાળક પણ કહે છે કે આ મારા જીવનની નાનકડી વાદળી છે, પણ એને તમે આભમાં ઊંચે ઉડાવો, શક્ય એટલું ઊંચું અમને વિસ્તાર, અમારો વિસ્તાર કરો, આકાશ સુધીનો અમારો વિસ્તાર કરો. અને સ્નેહ શક્તિ બલિદાન નીરથી ભરચક ધાર વહાવો. જ્યારે જ્યારે પણ અમારું અંતર છલકે અને જે ધાર જરે એ સ્નેહની હોય, એ સર્વાની શક્તિની હોય, બલિદાનની હોય, એવું અમારા હૃદયમાંથી એવા ભાવ પ્રગટ, એવા વિચારો પ્રગટ થાય, એવી ઉર્મિ પ્રગટ થાય કે જેમાં કોઈ રાગ દ્વેષ કશું હોય નહીં, બસ માત્ર કારુણ્ય હોય, પ્રેમ હોય, સત્ય હોય, એવી અમારા જીવનની વાદળીને એવી ભરપૂર બનાવો. અને એવી વાદળી અમે વરસીએ, ક્યાં વરસીએ, અમને સ્થળ સ્થળમાં વરસાવો. જ્યાં જ્યાં જઈએ સમગ્ર વિશ્વમાં વરસાવો. એટલે જ્યાં પણ જઈએ ત્યાં અમારા હૃદયમાંથી માત્ર ને માત્ર, માત્ર ને માત્ર સ્નેહ વરસે, કારુણ્ય વરસે. પરમાર્થ માટે અમારું હૃદય હંમેશા તત્પર રહે. અને એટલે જ જ્યારે હૃદય પરમાર્થ માટે તત્પર રહે ત્યારે કવિ કહે છે કે જીવન જ્યોત જગાવો. ને આગળની બધી જેટલી વસ્તુઓ માગી છે ને એ પણ કવિએ બહુ જ સમજણપૂર્વક કીધું છે કે આ પહેલું સુખે જાતે નર્યા. એટલે જો અમારા હાથ અને પગમાં ઈશ્વર તારી તાકાત હશે, તારી શક્તિ હશે, અમારા જીવનને રંગોથી ભરપૂર તે કર્યું હશે, તો પછી તું અમને સાગર જેવો, તું અમને સાગર જેવી વિશાળતા અમારા હૃદયમાં આપી અને પરમાર્થના રસ્તે લઈ જા. કે વાદળ છે એ ક્યાંય ભેદભાવ નથી કરતું, વાદળ તો જ્યાંથી નીકળે છે ત્યાં વરસી જાય છે, અને વાદળ જ્યાં વરસે છે ત્યાં પૃથ્વી હરિયાળી થઈ જાય છે, પ્રકૃતિ ચારે તરફ ખીલી ઉઠે છે. જગતનો તાત, જેને ખેડૂત આપણે એની પણ વાત કરીએ કે જ્યાં એને બીજ વેર્યા હોય છે
એ બીજમાંથી મબલક મબલક પાક આપણને મળી રહે છે. તો અમે પણ એવા વાદળ બનીએ કે સ્થળ સ્થળમાં જઈને વરસીએ. ઈશ્વર અમને એટલી શક્તિ આપ કે અમારું જીવન એવું પ્રકાશમાન થાય કે અમારા પ્રકાશથી અન્યના જીવનમાં અમે ઉજાસ પાથરી શકીએ. મિત્રો, આશા રાખું છું કે તમને આ કવિતા, આ ભક્તિ ગીત ગમ્યું હશે. આ પ્રાર્થના એવી છે કે જે કદાચ આપણે રોજ કરીએ, જો આ પ્રાર્થના, તો પછી ઈશ્વર પાસે બીજું કશું માગવાની આપણને જરૂર રહેતી નથી. ફરી વખત આપણે કોઈ નવી કવિતા લઈને મળીશું. ત્યાં સુધી નમસ્કાર.